નમસ્કાર બાળ મિત્રો, હું છું હિરેન પંચાલ અને આપ જોઈ રહ્યા છો માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન. તો આપણે આના પહેલાના વિડીયોમાં આપણે જોયા ગુજરાતીમાં ફળના નામ, અને હવે આપણે શીખીશું ગુજરાતીમાં અને અંગ્રેજી સાથે. એટલે કે ગુજરાતી ફળોના નામ તો આપણે શીખ્યા, હવે એને અંગ્રેજીમાં પણ આપણે આજે શીખીશું. વિડીયો શરૂ કરતા પહેલા એટલું જ કહીશ, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા છે સફરજન. સફરજન ને ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. સફરજન ને ઇંગ્લિશમાં શું કહેવાય બાળ મિત્રો? એપલ. એ ડબલ પી એલ ઈ એટલે એપલ. પછી છે કેળું. કેળું ને ઇંગ્લિશમાં શું કહેવાય? બનાના. કેળું ને ઇંગ્લિશમાં શું કહેવાય? બનાના. બી એ એન એ એન એ એટલે બનાના. પછી છે અનાનસ. અનાનસ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પાઇનેપલ. અનાનસ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પાઇનેપલ. પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ એટલે પાઇનેપલ. પછી છે જામફળ. જામફળ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુઆવા. જી યુ એ વી એ એટલે ગુઆવા એટલે જામફળ. પછી છે લીંબુ. લીંબુ ને ઇંગ્લિશમાં લેમન કહેવાય. લીંબુ ને ઇંગ્લિશમાં લેમન કહેવાય. એલ ઈ એમ ઓ એન લેમન એટલે લીંબુ. પછી છે કેરી. કેરી ને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી. પછી છે તરબૂચ. તરબૂચ ને ઇંગ્લિશમાં વોટરમિલન કહેવાય. ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન એટલે વોટરમિલન એટલે તરબૂચ. પછી છે દ્રાક્ષ. દ્રાક્ષ ને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવાય. પછી છે પપૈયું. પપૈયું ને ઇંગ્લિશમાં પપૈયા કહેવાય. પી એ પી એ વાય એ એટલે પપૈયા. પછી સીતાફળ. સીતાફળ ને ઇંગ્લિશમાં કસ્ટર્ડ એપલ કહેવાય છે. કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ. સી યુ એસ ટી એ આર ડી એ ડબલ પી એલ ઈ એટલે કસ્ટર્ડ એપલ. પછી છે કીવી. કીવી ને ઇંગ્લિશમાં કીવી જ કહેવાય છે બાળ મિત્રો. પછી છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ને ઇંગ્લિશમાં સ્ટ્રોબેરી જ કહેવાય છે. એસ ટી આર એ ડબલ્યુ બી ઈ ડબલ આર વાય એટલે સ્ટ્રોબેરી. પછી છે નારંગી. નારંગી ને ઇંગ્લિશમાં ઓરેન્જ કહેવાય. ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી. પછી છે સક્કરટેટી. સક્કરટેટી ને ઇંગ્લિશમાં મસ્ક મેલન કહેવાય. મસ્ક મેલન એટલે સક્કરટેટી. એમ યુ એસ કે એમ ઈ એલ એન એટલે મસ્ક મેલન. પછી છે ફણસ. ફણસ ને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ કહેવાય છે. ફણસ ને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ જે એ સી કે એફ આર યુ આઈ ટી એટલે જેક ફ્રૂટ એટલે કે ફણસ થાય. પછી છે નાસપતિ. નાસપતિ ને ઇંગ્લિશમાં પિયર કહેવાય. પીઈ એ આર પિયર એટલે નાસપતિ. પછી છે જાંબુ. જાંબુ ને ઇંગ્લિશમાં જામુન કહેવાય. જાંબુ ને ઇંગ્લિશમાં જામુન કહેવાય. જે એ એમ યુ એન જામુન એટલે જાંબુ. પછી છે ચીબડું. ચીબડું ને ઇંગ્લિશમાં કસાબા કહેવાય છે. સી એ એસ એ બી એ કસાબા એટલે ચીબડું. પછી છે દાડમ. દાડમ ને ઇંગ્લિશમાં પોમ ગ્રેન્ટ. પોમ ગ્રેનેટ કહેવાય છે. પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી.